નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું બાળકો આપણે દસમું ચેપ્ટર પૂરું થઈ ગયું છે હવે જોવાનું છે પ્રકરણ અગિયાર અગિયારમું ચેપ્ટર આપણે વિજ્ઞાનમાં સાતમા ધોરણમાં છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ તો આ પણ પરિવહન તંત્ર અને ઉત્સર્જન તંત્રનું કોમ્બિનેશન છે આ ચેપ્ટરની અંદર કે સજીવોમાં પરિવહન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે અને ઉત્સર્જન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે સાથે સાથે વનસ્પતિની અંદર કઈ રીતે ઉત્સર્જન થાય છે એ પણ આપણે જોવાનું છે ઇન શોર્ટ સજીવોમાં એમાં પ્રાણી પણ આવે અને વનસ્પતિ પણ આવે તો એમાં ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે થાય છે અને ઉત્સર્જન કઈ રીતે થાય છે એ ડિટેલની અંદર જોવાનું છે બાળકો બાયોલોજીને રિલેટેડ આ ચેપ્ટર છે જે તમારે આગળના ધોરણની અંદર ફરીથી ડિટેલ સાથે આવી શકે એટલે બેઝ અહીંયા વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરજો આ ચેપ્ટરમાં આપણે હૃદયની આકૃતિ અને હૃદયની કામગીરી સમજવાની છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે એટલે છે કે ફરીથી નવમાં દસમામાં રિપીટ થાય છે તો ખાસ ધ્યાન આપજો હવે આપણે અત્યાર સુધી એ વસ્તુ જોઈ કે સજીવો છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે એને ખોરાક પાણી અને હવા આ ત્રણ વસ્તુની જરૂરિયાત છે હવે એ પણ જોઈ લીધું કે એ કઈ રીતે શરીરમાં લે છે પણ એ શરીરમાં પહોંચ્યા પછી આપણા એકે એક કોષને કઈ રીતે પહોંચે છે એટલે કે આપણા માથાના વાળથી લઈ અને પગના નખ સુધી આ જે પોષક તત્વો છે એની હરફર કઈ રીતે થાય છે એની આપલે કઈ રીતે થાય છે એ એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક રહેશે આપણા માટે કે આ કઈ રીતે બધું પ્રોસેસ થાય છે કે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા કેવી રીતે પહોંચે છે તો આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એ આજે આપણે સમજવાની છે ડિટેલની અંદર હવે અહીંયા તમને એક આકૃતિ આપેલી છે તો અને આપણા એ ટેક્સ્ટબુકની અંદર પણ આકૃતિ છે પરિવહન તંત્રની ખાસ એમાં એ જોવાનું છે કે બે કલરની તમને શરીરની અંદર જુઓ ઘણી બધી નસ ઘણી બધી પાઇપલાઇન્સ જેવું દેખાય છે તો એ છે શું એકચ્યુઅલી તો આપણા શરીરમાં લોહી લઈ જવા અને લઈ આવવા માટે બે પ્રકારની વાહિની છે જેને ધમની અને શીરા કહેવાય જેના વિશે આપણે આગળ ડિટેલમાં સમજવાના છીએ તો બે કલર તમને આમાં ક્લિયરલી દેખાય છે જે રેડ કલર લાલ કલરની જ્યાં જ્યાં લાઇન છે એ બધી છે ધમની કે જે શુદ્ધ લોહી ની હરફર કરે છે અને જે વાદળી રંગની એકદમ બ્લ્યુ રંગની છે એ છે શીરા જે અશુદ્ધ લોહીનું વહન કરે છે તો આ આકૃતિની અંદર તમે પરિવહન તંત્ર આપણા શરીરમાં કઈ રીતે થાય છે એ તમે ક્લિયર જુઓ છો પણ અહીંયા જે આપેલું છે એ પ્રમાણે આટલી જ ઝાડા આટલા જ ગૂચડા નથી બાળકો એટલા અસંખ્ય રુધિરવાહિનીઓ આપણા શરીરમાં આપણા આખા આખા પાર્ટ્સની અંદર ગૂંચડાની જેમ ફેલાયેલી છે કે જે નાના નાના સેલ સુધી લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે તો પરિવહન તંત્રને સમજવા માટે એની સાથે જોડાયેલા અમુક જે ભાગ છે અમુક જે પાર્ટ્સ છે એને સમજવા જરૂરી છે જ્યારે આપણને કંઈક લાગે છે ત્યારે આપણા શરીરમાંથી લોહી નીકળે છે પછી લોહી એકચ્યુઅલી છે શું તો એ પ્રવાહી ફોર્મમાં નીકળે છે લાલ રંગનું હોય છે આ બધી તમને ખબર છે બરાબર છે હવે એ સુકામ લોહી ત્યાંથી નીકળું તો એ જે ભાગમાં આપણને લાગેલું હતું એ વિસ્તારમાં જે રુધિરવાહિની હતી એ તૂટે છે જેથી કરીને એ રુધિરવાહિનીમાં વહેવાના બદલે શરીરની બહારે નીકળે છે તો આપણે એ જોવાનું છે કે આ જે લોહી છે એનું બંધારણ શું છે એમાં કયા કયા પદાર્થો હોય છે તો લોહી જનરલી એક પ્રવાહી છે જેની અંદર જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય છે અને લોહીનો રંગ લાલ હોય છે આ આપણને ખબર છે હવે લોહીનો જે પ્રવાહી પાર્ટ છે એને કહેવામાં આવે છે રુધિર રસ એટલે કે પ્લાઝમા તમે લેબોરેટરીમાં ક્યારેય રિપોર્ટ્સ કરાવવા ગયા હોય તો તમારું લોહી લીધું હોય પછી બે નાની નાની ટેસ્ટ ટ્યુબ હોય એની અંદર એ લોહી કાઢે છે હવે પછી તો આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ પણ જો કોઈએ જોયું હોય તો એક ટેસ્ટ ટ્યુબ એવી છે કે જેમાં એઝ ઇટ ઇઝ તમારા બ્લડ શરીરમાંથી જે લોહી ખેંચવામાં આવેલું છે એવું જ લોહી રહે છે અને બીજી ટેસ્ટ ટ્યુબની અંદર નીચે પીળો ભાગ બેસી જાય છે અને ઉપર પાણી જેવો ભાગ આવે છે તો એ જે પ્રવાહી ભાગ છે એને કહેવામાં આવે છે રુધિર રસ અથવા તો પ્લાઝમા એ સિવાય લોહીની અંદર રક્તકણો શ્વેતકણો અને ત્રાક કણો જોવા મળે છે જે અહીંયા આગળ તમને આકૃતિ જુઓ તમને અહીંયા બતાવેલું છે બ્લડ વેસલ એટલે કે રુધિરવાહિની એમાંથી જે પ્રવાહી વહે છે તો એમાં રેડ બ્લડ સેડ લાલ લાલ છે બધા એ રેડ બ્લડ રક્તકણો છે પછી બ્લુ કલરના મોટા આના છે એ છે વ્હાઈટ બ્લડ સેલ મીન્સ કે શ્વેત કણો પછી પ્લાઝમા જો પીળા કલરનું પ્રવાહી બતાવે છે એ છે પ્લાઝમા એટલે કે રુધિર રસ અને નીચે જુઓ પ્લેટલેટ્સ લખેલું છે જે અત્યારે જે કોરોના જેવી ડિઝાઇન છે એવી આપણને આમાં દેખાય છે બ્રાઉન કલરના તો એ છે પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો તો આટલી વસ્તુઓનો સમાવેશ લોહીની અંદર એટલે કે રુધિરની અંદર થાય છે હવે આપણે વન બાય વન જોવાનું છે કે એ કાર્ય શું કરે છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રક્તકણની તો રક્તકણ એટલે કે આરબીસી જેને શોર્ટમાં કહેવાય તમે કોઈ બી રિપોર્ટ વાંચો તો રિપોર્ટની અંદર જુદા જુદા સેલ કાઉન્ટ લખેલા હોય પહેલું હોય હિમોગ્લોબિન પછી હોય ડબલ્યુબીસી કાઉન્ટ પછી આરબીસી કાઉન્ટ ડબલ્યુબીસી એટલે વ્હાઈટ બ્લડ સેલ આરબીસી એટલે રેડ બ્લડ સેલ આ એના ટૂંકા નામ છે જે મેડિકલ લેબની ભાષામાં બોલાય છે તો રક્તકણ છે એક પ્રકારના એવા કોષો છે કે જેની અંદર લાલ રંજક કણ આવેલું છે આ લાલ રંજક કણને હિમોગ્લોબિન કહેવામાં આવે છે હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન સાથે જોડાય છે ઓક્સિજનને એટ્રેક કરવાનું કામ કરશે અને આપણા શરીરના બધા જ ભાગો સુધી બધા જ કોષો સુધી પહોંચાડવાની કામગીરી કોણ કરે છે રક્તકણ તો રક્તકણ આપણા શરીરમાં પૂરતી માત્રામાં હોવા જોઈએ કારણ કે આપણા શરીરના નાનામાં નાનાથી મોટામાં મોટા કોષ સુધી ઓક્સિજન જે સર્ક્યુલેટ થાય છે એ કરવાનું કામ રક્તકણ કરે છે આપણે આગળના ચેપ્ટરની અંદર શ્વસનતંત્ર જોયું હતું તો શ્વસનતંત્રમાં આપણે જોયું કે આપણે ઓક્સિજન લીધો ફેફસામાં ગયો અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો આવ્યો અને આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહારે કાઢી નાખો પણ હવે એ ઓક્સિજન જે લીધો એ ત્યારે આપણે જોયું હતું કે ખોરાકના દહનમાં ઉપયોગી છે તો ક્યાંથી પહોંચે છે તો ફેફસાની અંદર ફેફસાની અંદરના ભાગમાં નાની નાની જાળીદાર શ્વાસવાહિકાઓ છે આ શ્વાસવાહિકાઓનું જોડાણ થયેલું છે રુધિરવાહિનીઓ ઝીણી ઝીણી રુધિરવાહિનીઓ જેને કેપિલરીસ કહેવામાં આવે છે બહુ ઝીણી વાળ જેટલી ઝીણી ઝીણી હોય છે એટલે ઇંગ્લિશમાં એને કેપિલરીસ કહેવામાં આવે છે એમ રુધિર કેશિકા કહેવાય પણ કેપિલરીસ વધારે ફેમસ વર્ડ છે તો એના થ્રુ એ ઓક્સિજન એમાં કેપેલરીઝમાં લોહી છે અને લોહી છે તો એની અંદર રક્તકણ છે અને રક્તકણનું કામ શું છે ઓક્સિજનને પોતાના તરફ ખેંચવાનું મીન્સ કે ઓક્સિજન એની સાથે જોડાય છે અને આ ઓક્સિજન શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચવાનું કાર્ય કરે છે બરાબર છે તો આ શરીરના બધા ભાગો સુધી ઓક્સિજન પહોંચાડે છે કોણ રક્તકણો તો હિમોગ્લોબિન છે એ કણ છે એના વગર શરીરના જે બધા ભાગો છે ત્યાં ઈઝીલી ઓક્સિજન પહોંચતો નથી એટલે હિમોગ્લોબિનની હાજરી છે જરૂરી છે અને હિમોગ્લોબિનના લીધે લોહીનો રંગ કેવો છે લાલ છે તો હિમોગ્લોબિન જો આપણું ઓછું થઈ જાય તમને સાદી ભાષામાં કહો તો ઘણીવાર કોઈકને બોલતા સાંભળા હશે કે હિમોગ્લોબિન ઘટી ગયું છે એચ ઘટી ગયું છે લોહીના ટકા ઘટી ગયા છે લોહી ઉડી ગયું છે આમાંથી કોઈ પણ એક શબ્દ તો તમે સાંભળેલો જ હશે તો એ એકચ્યુઅલી શું છે કે હિમોગ્લોબિનનું પ્રમાણ શરીરમાં ઘટે એટલે આપણા શરીરમાં ઓક્સિજનની તકલીફો ઊભી થાય હિમોગ્લોબિન ઘટે એટલે તરત જ ચાલો તમે થોડુંક તમે થોડું દોડો કામ કરો વાત કરો તો પણ તમને થાક લાગે શ્વાસ ચડે શ્વાસ એટલે ચડે છે કે વધુ ઓક્સિજન તમારું શરીર માંગે છે જે તમે એને આપી શકતા નથી તો હિમોગ્લોબિન ઓછું હશે તો જે રક્તકણ છે એ આપણા આખા શરીર સુધી એના કોષો સુધી ઓક્સિજન પહોંચાડી શકતા નથી એટલા માટે રક્તકણની વેલ્યુ પણ આપણા શરીરમાં જે નોર્મલ રેન્જ છે એટલી તો મિનિમમ હોવી જોઈએ ચાર પોઈન્ટ બાર મિલિયનની આસપાસ નોર્મલ રેન્જ છે તો એટલી વેલ્યુ આપણા શરીરમાં રક્તકણની હોવી જરૂરી છે હવે બીજા કણો જે લોહીમાં જોવા મળે છે એ છે શ્વેત કણો એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સ જેને આપણે ડબલ્યુ બી એવા શોર્ટ ફોર્મમાં નામથી ઓળખીએ છીએ આપણા શરીરમાં કોઈ પણ જીવાણું પ્રવેશે તો એની સામે ફાઇટ આપવાનું કામ કરતા હોય તો એ છે વ્હાઈટ બ્લડ સેલ એટલે કે ડબલ્યુ સી તમને એ આઈડિયા છે કે ખાસ કરીને જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે આ બે કાઉન્ટ ખાસ જોવામાં આવે છે એક પ્લેટલેટ કાઉન્ટ અને એક ડબલ્યુબીસી કાઉન્ટ એ ડાઉન થઈ ગયો છે મીન્સ કે ઘટી ગયો છે તો તમને ડેન્ગ્યુ હોઈ શકે તો તમને મેલેરિયા હોઈ શકે એમાં આ ડબલ્યુબીસી કાઉન્ટ ડાઉન થાય છે હવે તમે આ જે કણો છે ને એને આપણા સૈનિકો કહી શકો આપણા શરીરના સૈનિકો કહી શકો કારણ કે કોઈ પણ ફોરેન બોડીઝ આપણા બોડી શરીરમાં દાખલ થાય મીન્સ કે બારનું વાયરસ છે ફૂગ છે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન શરીરમાં દાખલ થાય એટલે તરત જ આ જે આપણા શ્વેતકણો છે એ તરત જ એની સામે ફાઇટ આપશે તરત જ એની સામે લડવા માટે તૈયાર થઈ જશે અને એને મારવાની ટ્રાય કરશે ક્યારેક એવું બનશે કે જેમ આપણા સૈનિકો બોર્ડર ઉપર લડતા લડતા મરે છે તો એવી રીતે આ વ્હાઇટ બ્લડ સેલ પણ ડેડ થઈ જાય છે અને જેમ આપણે આપણા ઘરમાં ગમે એટલા આપણા ક્લોઝ રિલેટિવ હોય એનું ડેડ બોડી પણ ઘરમાં નથી રાખતા એવી રીતે આપણું બોડી છે એ આ મરેલા જે શ્વેતકણો છે એને શરીરમાં રાખશે નહીં તો એ ફોડકીના સ્વરૂપમાં ખીલના સ્વરૂપમાં ગુમડાના સ્વરૂપમાં આપણા શરીરમાંથી બહાર નીકળે છે જેને આપણે રસી કહીએ છીએ તો એ આપણા ડેથ થયેલા વ્હાઈટ બ્લડ સેલ છે ધેટ મીન્સ કે કોઈક એવો અટેક હતો વાયરસ કે કોઈ બી સૂક્ષ્મજીવનો કે જેની સામે લડતા લડતા આપણા જે શ્વેતકણ છે ડેથ થઈ ગયા છે ને એ શરીરમાંથી બહારે નીકળે છે સડનલી ક્યાં ગુમડું થાય સડનલી મૂળા ઉપર ફોડકી થાય કે ખીલ જેવું થાય અને એ પાકી જાય ને એમાંથી રસી નીકળે તો એનો મતલબ એવો છે કે કોઈક જે ચેપ છે એની સામે એણે આપણને રક્ષણ આપ્યું છે અને એની સામે લડતા લડતા ડેથ થઈ ગયા એટલે શરીરમાંથી બહાર નીકળી ગયા વ્હાઇટ બ્લડ સેલ જે છે એ પાંચ પ્રકારના હોય છે એટલું ડિટેલમાં આપણે આવતું નથી પણ તમારા ધ્યાનમાં હોવું જોઈએ ક્યારેય પણ તમારા હાથમાં લોહીનો રિપોર્ટ આવે તો તમે એ વાંચી શકવા માટે કેપેબલ હોવા જોઈએ તમે બ્લડ રિપોર્ટની અંદર ખાસ જોજો કે પહેલી સંખ્યા તમને એ હશે હિમોગ્લોબિનની પછી એ હશે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ અને પછી હશે ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તો ડબલ્યુબીસી કાઉન્ટ જે હશે એ જનરલી ચાર હજારથી દસ હજારની વચ્ચેની વેલ્યુ બતાવેલી હશે અને એના એની નીચે એના આ પાંચે પાંચ પ્રકારના નામ હશે કે આ આટલા ટકા છે આ આટલા ટકા છે એ પર્સન્ટેજમાં હોય છે જુઓ નામ બધા એકવાર વાંચી લો તમને યાદ રહી જશે પણ બીજી વાર જ્યારે રિપોર્ટમાં જોશો ત્યારે આઈડિયા આવશે કે આ જે ટીચરે વાત કરેલી હતી એ આ છે મોનોસાઇટ્સ ઇઓસિનોફિલ્સ બેઝોફિલ્સ લિમ્ફોસાઇટ એન્ડ ન્યુટ્રોફિલ્સ ન્યુટ્રોફિલ કાઉન્ટ મેક્સિમમ જનરલી હોય છે એના પછી લિમ્ફોસાઇટ હોય છે પછી ઇઓસિનોફિલ મોનોસિલ મોનોફિલ મોનોસાઇટ અને બેસોફિલ બેઝોફિલ જનરલી જે કેન્સરના પેશન્ટ્સ હોય છે એમાં વધારે જોવા મળે છે તો ઇઓસિનોફિલની વેલ્યુ વધે છે જો આપણા શરીરમાં શરદીનું ઇન્ફેક્શન હોય તો ઇઓસિનોફિલ કાઉન્ટ વધારે જોવા મળે છે તો આ બધા કાઉન્ટ ઉપરથી ડોક્ટર ડિસાઇડ કરે છે કે તમારા શરીરમાં કયા પ્રકારના માઇક્રોબ્સ સૂક્ષ્મજીવનું ઇન્ફેક્શન છે તો આ વાત થઈ શ્વેતકણની કે જે આપણા શરીરના સૈનિકો છે હવે આપણે એ જોવાનું છે કે એના પછીના કણો કયા છે તો ત્રાક કણ તમને કંઈક લાગે છે એટલે તમારા શરીરમાંથી લોહી નીકળે છે હવે આ લોહી નીકળે છે તમે કાંઈ નહીં કરો તો પણ થોડા સમયની અંદરમાં એ જાતે જ લોહી એની જાતે જ ત્યાં આગળ જામી જશે અને એક પીંગળું વળી જશે તો એની જાતેને જાતે થયું સુકામે તો આપણા લોહીની અંદર ત્રાક કણ નામના કણો એટલે કે જેને આપણે પ્લેટલેટ કાઉન્ટ કહીએ છીએ તો એ છે કે જે આપણા લોહીની ગંઠાવાની પ્રક્રિયાને એક્ટિવ કરે છે એટલે કે લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે ત્રાક કણ જરૂરી છે અહીંયા તમને આ પર્પલ કલરના બતાવેલા છે એ ત્રાક કણો છે જે આ રીતની ડિઝાઇનવાળા હોય છે કે જ્યાં આગળ ઘાપડેલો છે ત્યાં આગળ ફટાફટ એ ભેગા થવા મળશે અને લોહીને શરીરમાંથી બહાર નીકળી જતું અટકાવે છે ઘણા ડિસીઝ એવા હોય છે કે જેની અંદર લોહી પાતળું થવાની દવા સતત લેવામાં આવે છે તો એવી વ્યક્તિઓને કણની સંખ્યા શરીરમાં ઓછી રહે છે કે જેથી કરીને જો એકવાર એને કંઈ પણ ઘા લાગે કે કંઈ પણ લાગે તો એના શરીરમાંથી લોહી સતત વહેતું રહે છે અને ક્યારેક એવું બને કે વધુ પડતું લોહી વહી જવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે કારણ કે આપણે હમણાં આગળ જોયું કે આપણા શરીરમાં જે લોહી છે એ ઓક્સિજન બધે પહોંચાડવાની કામગીરી કરે છે તો આ આપણે વાત કરી રુધિરની કે જે સૌથી પહેલું પરિવહન તંત્રનો સૌથી પહેલો ભાગ છે તો એ છે રુધિર બાળકો આ ચેપ્ટર હું બહુ ધીમે ધીમે ચલાવીશ કારણ કે આગળ તમારે નાના આઠમા નવમાં દસમા ધોરણની અંદર સાયન્સ રાખશો તો અગિયાર બારમાં પણ ડિટેલમાં આવશે તો બેઝ જો તમારો ક્લિયર હશે તો આગળ જતા હેરાન નહીં થવું પડે એટલે આપણે એક એક ટોપિક બહુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જ્યારે બાળકો બાયોલોજી ભણતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે તમે તમારા શરીર વિશે માહિતી મેળવો છો તો તમે સાયન્સ લ્યો કે ન લ્યો તમે ડૉક્ટર બનો કે ન બનો પણ એક વાત ક્લિયર હોવી જોઈએ કે આપણે ભણેલા છીએ તો આપણને જે આપણા ભણવામાં આવે છે એટલી તો આપણા શરીર વિશેની માહિતી આપણી પાસે હોવી જ જોઈએ આપણા બોડીમાં આ બધી વસ્તુઓ થાય છે અને એના વિશે તમે માહિતી મેળવો છો તો એ આપણી પાસે ડિટેલમાં હોવી જોઈએ તો આજે આપણે આ બે એક જ ટોપિકની ડિસ્કશન કરીશું નેક્સ્ટી વિડીયોની અંદર આગળ આપણે માહિતી મેળવીશું પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ બહુ ડીપમાં શાંતિથી ભણવાનું છે કારણ કે આગળના ધોરણની અંદર આ સિસ્ટમ તમારે આનાથી વધારે ડિટેલમાં આવશે અત્યારે તો ખાલી ઠીક છે કે અંગોના નામ છે કે અમુક અમુક મેઇન મેઇન પાર્ટ્સ છે એ જ આવે છે પછી તમારે એના કેમિકલ રિએક્શન ભણવાના આવશે રાસાયણિક સમીકરણો ભણવાના આવશે પણ ત્યારે જો તમારી પાસે બેઝ નહીં હોય કે ભાઈ મેઇન પાર્ટસ ક્યાં છે એ ત્યારે ખબર નહીં હોય તો એ પછી તમારા માટે થોડું અઘરું થઈ જશે સાદી ભાષામાં કહું છું કે પાયા વગરની જે ઇમારત છે ને જાજુ ટકતી નથી એટલે આ છે ને એ તમારો પાયો છે તો પાયાને મજબૂત કરવો જરૂરી છે એટલે આ ચેપ્ટર આપણે બહુ શાંતિથી એક એક ટોપિક ડિટેલમાં સમજતા જાશું તો આપણે શરૂઆત કરી હતી પરિવહન તંત્ર એટલે કે સર્ક્યુટલેટરી સિસ્ટમથી જેમાં સૌથી પહેલાં આપણે રુધિર વિશે માહિતી મેળવી રુધિરનું કાર્ય જોયું રુધિરમાં શું આવેલું છે એટલે કે પ્લાઝમા છે એની સિવાય રક્તકણ શ્વેતકણ અને ત્રાકણ આ ત્રણ પ્રકારના કણો આવેલા છે ત્રણે ત્રણની રચના જોઈ ત્રણે ત્રણના કાર્યો જોયા આગળના વિડીયોની અંદર આપણે રુધિરવાહિનીઓ એટલે કે બ્લડ વેસલ્સ વિશે માહિતી ડિટેલમાં મેળવવાની છે તો બાળકો આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે નમસ્કાર